નવસારી જિલ્લામાં આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર સહિત વિભિન્ન મહાનુભાવો દ્વારા પુષ્પ આપીને અને મોં મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં નવસારી જિલ્લામાં ધોરણ 10માં 23,622 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 16,381 વિદ્યાર્થીઓ મળીને કુલ 40,002 વિદ્યાર્થીઓ નોંધાઈ ગયા છે. આજે પ્રથમ દિવસે જ નવસારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર આંદ્રા અગ્રવાલ અને જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીની ઉપસ્થિતિમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. કલેક્ટર અને શિક્ષણ અધિકારીએ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી મોમી પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. વિદ્યાર્થીઓ શાંતિથી તથા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે એ પ્રમાણે તેમને પરીક્ષા ખંડમાં સુવિધા અપાવો, સાથે જ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે પણ બસની સુવિધા મળી રહે એવી ખાસ વ્યવસ્થા પણ ગોઠવી હતી. એસટી વિભાગ દ્વારા પણ પરીક્ષાને ધ્યાને લઈ 24 વધારાની બસો દોડાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો મળી રહે તેની પણ ખાસ તકેદારી રાખવા સાથે જ ગેરવર્તણૂક ન થાય એ હેતુથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાથે જ પેપર લીક ન થાય એ હેતુથી બોર્ડ દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ કરી પેપર બોક્સ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે. આજથી 10મી અને 12મીની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ને એના માટે નવસારી જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ પૂરી છે. લગભગ 40,000 જેટલા વિદ્યાર્થીઓ 10મી અને 12મીના આ પરીક્ષા આજે આપવાના છે. એસટી બસીસ હોય અથવા DGVCLની વીજ પુરવઠો બધી તૈયારીઓ થઈ ગઈ છે, બધાને સૂચનાઓ અપાઈ ગઈ છે. 23 જેટલા ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે ફ્લાઇંગ સ્ક્વોડ તરીકે કામ કરશે. અમને વિશ્વાસ છે કે સંપૂર્ણપણે ફેર વાતાવરણમાં પરીક્ષાઓ યોજાશે અને બાળકો ખૂબ સારી રીતે મહેનત કરનારા બાળકોને સારું રિઝલ્ટ ચોક્કસપણે મળશે. થેન્ક યુ. નવસારીમાં અમે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા અમારી શિક્ષણ અધિકારી કચેરીના વતી તમામ રીતે વ્યવસ્થા આ પરીક્ષા માટેની પૂર્ણ કરી દીધી છે. આજથી ધોરણ 10નું આ પ્રથમ પેપર શરૂ થઈ રહ્યું છે, એટલે પ્રથમ ગુજરાતીનું ખૂબ પેપરમાં અમે અહીંયા નવસારીના એક સેન્ટર નવસારી હાઈસ્કૂલમાં માન્ય કલેક્ટરશ્રી સાહેબ સાથે ઉપસ્થિત થયા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી, અને વિદ્યાર્થીઓ ખરેખર ટેન્શન ફ્રી હોય અને પરીક્ષા આપતા હોય એવું વાતાવરણ અહીંયા જોવા મળ્યું અને અમે એમનું સ્વાગત કર્યું. આ પરીક્ષાની જે વિશેષતા વિશે થોડીક વાત કરું તો આ વખતે બોર્ડે કરેલો એક નવતર પ્રયોગ છે કે વિદ્યાર્થીઓને ઘણી વખતે એવી અફવા મળતી હોય છે કે પેપર લીક થયું છે અને એને કારણે જે મહેનત કરનાર વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ એમ કે તણાવમાં પણ આવી શકતા હોય છે, તો એવું ન થાય તે માટે બોર્ડે પેપર ઓથેન્ટિકેશન અને ટ્રેકિંગ માટેની એક એપ્લિકેશન લોન્ચ કરી છે, જેમાં દરેક સરકારી પ્રતિનિધિ એ પેપર બોક્સ જ્યારે લઈ જાય છે ત્યારે અને વર્ગખંડ સુધી જે પહોંચે છે એને તમામ રીતે એના ઉપર નીચે ચારે બાજુથી ફોટોગ્રાફ પાડી અને એને અપલોડ કરવાના હોય છે, એટલે અને પેપર એક્ઝામ પછી પણ એને અપલોડ કરવાના હોય છે, અને જેવા એક્ઝામ સ્ટાર્ટ થાય એટલે ગેરહાજર વિદ્યાર્થીઓનું 30 મિનિટમાં એ સીલ મારી દેવાનું હોય છે, એટલે બહુ એ બાબતે જાગૃત રહી અને આ વખતે નવતર પ્રયોગ કર્યો છે આવકારવા લાયક છે.